नमस्कार दर्शक मित्रों, डीएम न्यूज में आपનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ટોકરિયા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીને માહિતી આયોગે 5000નો દંડ ફટકાર્યો. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામના એક અરજદારે એક વર્ષ અગાઉ ટોકરિયા ગ્રામ પંચાયત કચેરીમાં વિકાસના કામો અંગે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગી હતી. જે માહિતી તત્કાલીન માહિતી અધિકારી અને તલાટીએ સમયગાળામાં ન આપતા અરજદારે રાજ્ય માહિતી આયોગમાં अपील करी हती. जेमा माहिती आयोगे टोकरिया ग्राम पंचायत तत्कालीन तलाटी ने 5000 रुपया नो दंड फटकार्यो छे. पालनपुर तालुकाना टोकरिया गामना जाकिरिया भाई वली भाई ढूंका नामना अरजदारे एक वर्ष अगाउ टोकरिया ग्राम पंचायत मा गाममा सरकारनी विविध योजनाओ हेठळ गाममा करायेला विकासना कामो अंगे माहिती માંગી હતી. જેમાં ટોકરિયા ગ્રામ પંચાયતના તત્કાલીન માહિતી અધિકાર અને તલાટી સુધીરભાઈ અમૃતલાલ ચાવડાએ અરજદારને 30 દિવસના સમયગાળામાં પૂરતી માહિતી ન પૂરી પાડતા અરજદારે ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં અપીલ કરી હતી. જેમાં રાજ્ય માહિતી કમિશનરે તત્કાલીન ટોકરિયા ગ્રામ પંચાયતના તલાટી અને હાલ ડીસા તાલુકાના ખરડોસણ ગ્રામ પંચાયતના તલાટી સુધીરભાઈ અમૃતલાલ ચાવડાને અરજદારને માંગેલી માહિતી પૂરી પાડવામાં બેદરકારી દાખવવા બદલ 5000નો દંડ ફટકાર્યો છે અને આ દંડના રકમ 15 દિવસમાં ભરવા તાકીદ કરાઈ છે. તેમ છતાં દંડ ન ભરે તો તેમના પગાર ભથ્થામાંથી કાપી લેવા હુકમ કર્યો છે.